જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો હું આચાર્ય દુર્ગાપ્રાસ્ત્રી આપ સૌનું સ્વાગત કરું છું બુલેટિન ઇન્ડિયાના રાશિચક્ર કાર્યક્રમમાં આ કાર્યક્રમની અંદર આપણે વિવિધ રાશિઓની વાત કરીએ છીએ સાથે સાથે પંચાંગની વાત હોય છે દિન વિશેષની વાત પણ હોય છે અને તમારા માટે એક ટિપ્સ તો અમે લઈને આવીએ જ છે જે ટિપ્સ તમારા રોજે બરોજના કાર્યક્રમની હોય છે રોજબરોજની જિંદગીમાં ઉપયોગી હોય છે તો ચાલો આપણે જોઈશું પહેલાં આજનું પંચાંગ પરંતુ તે પહેલાં આપણે ભગવાન વિષ્ણુને વંદન કરીએ નમો સ્તુ વનતાય સહસ્ત્રમૂર્તએ સહસ્ત્રામવે સહસ્ત્ર પુરુષા યશ્વતે સહસ્ત્રકોટિ નમ ભગવાનના ચરણોમાં વંદન કરી અને જોઈએ આજનું પંચાંગ આજે વિક્રમ સમત બે હજાર અઠ્યોતર સક્ષમતો ઓગણીસો ચુમ્માલીસ વીસમાં પચીસસો ને અડતાલીસ તારીખની વાત કરીએ તો બારમી ઓક્ટોબર બે હજાર બાવીસ અને બુધવારનો દિવસ છે ઉત્તર દિશાની યાત્રા માટે વર્જિત હોય છે આજે આસો કૃષ્ણ પક્ષની આજે ત્રીજ તિથિ છે યોગ આજે બદ્ર રહેશે ચૌદ વાગીને દસ મિનિટ ચૌદ વાગીને વીસ મિનિટ સુધી અને ત્યારબાદ યોગની શરૂઆત થશે નક્ષત્ર આજે ભરણી છે સત્તરને દસ સુધી અને ત્યારબાદ કૃતિકા નક્ષત્રની શરૂઆત થશે કરણ આજે વણીજ રહેશે તેર વાગીને ચાલીસ મિનિટ સુધી ત્યારબાદ બહ કરણની શરૂઆત થશે રાશિ આજે મેસ છે ત્રેવીસ વાગીને એકત્રીસ મિનિટ સુધી અને ત્યારબાદ વૃષભ રાશિ રહેશે એટલે કે 23 ને 31 સુધી જે જાતકો જન્મ છે તેનું નામકરણ વૃષભ મેસ રાશિ ઉપર એટલે કે અ લ ઈ અક્ષર ઉપર નામકરણ રહેશે ત્યાર બાદ જે જાતકો જન્મ છે તેનું નામકરણ વૃષભ એટલે કે બ બુ અક્ષર ઉપર રાખવામાં આવશે જે જાતકો જન્મી રહ્યા છે જેનો જન્મ દિવસ છે તે તમામને અમારા બુલેટિન ઈન્ડિયાના પરિવાર તરફથી ખૂબ ખૂબાર્દિક શુભકામનાઓ તમારું જીવન ऐश्वर्य में रहे ये भी हमारी भगवान ने प्रार्थना અને હવે આપણે જોઈએ રાશિફળ રાશિફળ એટલે કે પહેલાં શરૂઆત આપણે કરીશું મેષ રાશિથી આ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા એકંદરે કામકાજમાં રાહત તમને મળશે ધંધાની અંદર પણ વિકાસ થશે સંતાન સંબંધી ચિંતાઓમાં રાહત મળશે નાણાકીય લેવડ દેવડથી જરા દૂર રહેવું જો કોઈ નવો ધંધો કરવા માગો છો તો એ ધંધામાં દોડવાની જરૂર લાગતી નથી કારણ કે કદાચ એનાથી નિરાશા તમારા હાથમાં આવે એવું લાગે છે તો તમારે આજે ખાસ કરીને કોઈના ઉપર આંધળો વિશ્વાસ કર્યા વગર જે બી કામ તમે કરતા હો એ કામમાં પોતાની પર્સનલ ધ્યાન રાખીને કામ કરશો તો તમને રાહત સારી મળશે શું કરશો તમે તો આજે તમારે ઘરે એક ઘીનો દીવો કરો અને ખાસ કરીને કોઈ ગરીબને ભોજન કરાવો અને ભગવાન વિષ્ણુને અર્ચના કરી અને દિવસની શરૂઆત કરો સારો દિવસ તમારો જશે અર્ચનાનો મતલબ થાય છે મિત્રો ભગવાન પર તુલસી દલ ચઢાવવા અને પૂજા કરવી ચાલો હવે આપણે જોઈએ વૃષભ રાશિ બબહુ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે એકંદરે કામકાજ તો સારું દેખાય છે યાત્રા વગેરે પર જવાનું તમારું થઈ શકે છે શેર બજાર કે અન્ય બજારોમાં કામ કરતા હો તો જરા દૂર રહેજો સોના બજાર કે ચાંદી બજારમાં પણ મંદી અને તેજી બંને તરફ છોલ હોઈ શકે માટે સાવધાન રહીને કામ કરવું વિદેશ યાત્રા વગેરેના કાર્યોમાં તમને રાહત મળશે કદાચ ફાઇલ વગેરે મૂકી હશે તો એનો સચોટ ઉકેલ આવી જાય એવા સંકેતો પણ ગ્રહો આપે છે કોર્ટ કચેરીમાં તમને લાભ સારો મળશે ખાસ કરીને પોલીસ કેસ વગેરે ન બને એની કાળજી તમારે લેવી પડશે જમીન મકાનના કેટલાક પ્રશ્નો તમારા મનની અંદર જે ચાલી રહ્યા છે એ પ્રશ્નોનો ઉકેલ આવી જશે શું કરશો તમે તો આજે ગાયને ઘાસ ખવડાવો દિવસની શરૂઆત કરો વિષ્ણુ મંદિરમાં તુલસી અર્પણ કરી દિવસની શરૂઆત કરજો સારો દિવસ રહેશે ચાલો મિત્રો હવે જોઈએ મિથુન રાશિ કચ્છ ઘ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા સ્વાસ્થ્ય બાબતની જો ચિંતા કરીએ તો એકંદરે સ્વાસ્થ્ય સારું દેખાય છે લાંબા ગાળે પણ સ્વાસ્થ્ય તમારો સુધારા ઉપર રહેશે પારિવારિક થોડા ક્લેશની સંભાવના બની રહી છે એટલે ભાઈઓ ભાઈઓ વચ્ચે અથવા તો માતા પિતા વચ્ચે થોડા મતમતાંતરની સંભાવના દેખાય છે खास एक बात नो ध्यान राखो कि बाबत में जरा लालच छोड़ी ने काम करने जरूर है क्योंकि जमीन मकान के एने कोई एक बीजा भाग पाड़ी बात हो तो एमा, कोई ये एक बीजा ने अन्याय करने जरूर नहीं कारण के लोग आदत पड़ेगी हो कोई भी कार्य होनी अंदर अन्याय पोते करव તો આ બાબતથી જરા ધ્યાન રાખજો સાવધાન રહેજો મિત્રો બીજી વાત છે કે વાહન વગેરે ચલાવતા સાવધાન રહેવાનું શેર બજાર કે ને બજારોમાં કામ કરતા પણ દૂર રહેવું વિદેશ યાત્રા વગેરેમાં ફાયદો થશે વિદ્યાર્થી વર્ગ માટે સમય સારો અને ઉત્તમ છે શું કરશો તમે તો આજે તમારે ઘરે એક ઘીનો દીવો કરો સાથે ગાયને ચણાની દાળ ગોળ રોટલી ખવડાવી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે હવે આપણે જોઈએ દર્શક મિત્રો કર્ક રાશિ ડ અને અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહ ગોચરની સ્થિતિ પ્રમાણે સમય સામાન્ય સારો દેખાય છે કોર્ટ કચેરીમાં તમને લાભ સારો મળશે વાહન વગેરે ખરીદવાનો યોગ પણ બની રહ્યો છે મિત્રો માતા સાથેના સંબંધો સારા રહેશે પિતા સાથે થોડા સંબંધો બગડી શકે છે ખાસ કરીને આજે તમારા જે સાહસ છે તમારો જે સાહસ છે તમે જે કોઈ નવું કામ કરવા વિચારી રહ્યા છો એમાં તમને સફળતા સારી પ્રાપ્ત થઈ જશે ખાસ જૂના કાર્યોની અંદર પણ સફળતા મળશે કદાચ અટવાયેલા નાણાં પણ તમને આજે પરત મળે એવા સંકેતો ગ્રહોનો મળે છે શું કરશો તો ખાસ કરીને કોઈની બાબતમાં આવી જઈને કોઈ ખોટું કામ કરવાની જરૂર નથી કારણ કે ખોટું કામ તમે કરશો એટલે ફસાવાનું તમારે આવે છે એટલે બીજાને આવતું નથી એટલે આ બાબતને જરૂર ધ્યાન રાખીને કામ કરજો તો શું કરશો આજે તો આજે તમારે એક ગરીબને ભોજન કરાવી દિવસની શરૂઆત કરો સારામાં સારો દિવસ તમારા માટે રહેશે હવે આપણે જોઈએ દર્શક મિત્રો સિંહ રાશિ મ ટ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહગોચર પ્રમાણેની વાત કરીએ તો સામાન્ય રીતે તમારામાં સારા કાર્યો તમે કરી રહ્યા છો અને એ કાર્યોનો લાભ અને પ્રતિલાભ બંને તમને પ્રાપ્ત થશે જે લોકો તમારા પ્રતિદ્વંદ્વીઓ છે એ તમારાથી થોડા છરકશે અથવા તો છૂટા પડે એવી સંભાવના પણ બને છે વિદ્યાર્થી વર્ગ માટે સમય સારામાં સારો અને ઉત્તમ સમય છે તમને એડમિશન વગેરેમાં કોઈ પ્રોબ્લેમ નહીં થાય કદાચ પરીક્ષાની અંદર પણ સારો રિઝલ્ટ તમે લાવી શકશો વિદેશ યાત્રા વગેરેના કાર્યોમાં તમને રાહત મળશે ધંધાધારી વ્યક્તિઓએ જરા થોડું ધ્યાન રાખીને કામ કરવું પડશે પરંતુ જે લોકો નોકરી કર્યા છો તમને પ્રમોશન વગેરે મળવાને ચાન્સીસ સારા એવા દેખાય છે શું કરશો તમે તો આજે ગાયને ઘાસ ખવડાવી દિવસની શરૂઆત કરો સારામાં સારો દિવસ રહેશે ચલો દર્શક મિત્રો હવે જોઈએ આપણે કન્યા રાશિ પઠાણો અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહગોચર પ્રમાણે સમય અનુકૂળ અને સારો છે જો તમે યાત્રા વગેરે પર જવા માંગતા હો તો તમે જઈ શકો છો કોઈક નવો ધંધો સ્થાપિત કરવા માંગો છો તો એની અંદર પણ તમને સફળતા મળશે નવા કાર્યકર્તા બી તમારા માટે સૌથી વધારે અનુકૂળતા એ આવશે કે કદાચ તમે શેરબજાર કે અન્ય બજારોમાં પૈસા લગાવવા માંગતા હો તો સમજી વિચારીને કરી શકો એવી સ્થિતિ દેખાય છે ખાસ કરીને પૈસાની લેવડ દેવડથી જરા દૂર રહેવાની જરૂર છે સોના અને ચાંદીના ભાવોને વધતા જોઈ તમે કદાચ એમાં ઇન્વેસ્ટ ઇચ્છતા હો તો કરી શકો પરંતુ અન્ય જગ્યાએ તમારે પૈસા ખાલી સટ્ટો કરવાની જરૂર નથી શું કરશો તમે તો આજે તમારે એક ગરીબને વસ્ત્રનું દાન કરી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે હવે આપણે જોઈશું તુલા રાશિ ર અને ત તક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહગોચર પ્રમાણે સમય અનુકૂળ અને સારો છે જો કદાચ તમે લેવડ તેવડમાં જોડાયેલા હો તો જરા ધ્યાન રાખવાની જરૂર છે સ્વાસ્થ્ય બાબતની ચિંતા તમને જે હતી એ ચિંતામાં રાહત મળતી હોય એમ લાગી રહ્યું છે ખાસ મિત્રો એક વાત યાદ રાખજો ધંધો જે ચાલી રહ્યો છે એ ચાલવા દેવાનો નોકરી વગેરેમાં તમારે બહુ પ્રમોશનની આશા રાખવાની જરૂર લાગતી નથી પરંતુ કદાચ આશા છે તો એ પ્રમોશનવાળી વિગત માટે તમારે તમારી નોકરીમાં ચાલુ રહેવાનું તો જ તમને એનો લાભ પ્રાપ્ત થશે શું કરશો તમે તો આજે કોઈ બી બાબતે ઉતાવળ ના કરવાની હોય વિશ્વાસ પણ કોઈના ઉપર આંધળો નહીં મૂકવાનો અને હવે મિત્રો જોઈએ કે તમારે ઉપાય કયો કરવાનો તો ઉપાય તરીકે તમારે આજે ગાયને ચણાની દાળ ગોળ રોટલી ખવડાવો દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે હવે આપણે જોઈશું દર્શક મિત્રો વૃશ્ચિક રાશિ ન અને ય યક્ષરથી જે નામ શરૂ થાય તેમના માટે તમારા માટે એકંદરે કામકાજ સારા છે નાણાંકીય લેવડ દેવડથી જરા દૂર રહેવાની પણ જરૂર છે ધંધો વગેરે જો કરતા હો તો એમાં પણ ઉત્સાહો ઓછો ન થાય એની કાળજી રાખવાની છે આર્થિક રીતે થોડો સમય નબળો જરૂર દેખાઈ રહ્યો છે પરંતુ એ સમય બહુ એટલો બધો નબળો નહીં હોય ફાયદાકારક દેખાય છે વાણી ઉપર જરા કંટ્રોલ રાખવાની જરૂર છે મિત્રો ખાસ જમીન મકાનના કેટલાક પ્રશ્નોનું સોલ્યુશન બાકી હતું એનો આવવાની તૈયારીમાં દેખાય છે આંધળો વિશ્વાસ તમને ક્યાંક ને ક્યાંક દગો ફરેબ કરી શકે છે માટે સાવધાન રહીને કામ કરવું પડશે શું કરશો તમે તો આજે ઘીનો દીવો માતાના મંદિરે ધરી અને ત્યારબાદ તમારે એક ગરીબને ભોજન કરાવી દિવસની શરૂઆત કરજો તમારા માટે દિવસ સારામાં સારો રહેશે હવે આપણે જોઈશું દર્શક મિત્રો ધનરાશિ ભળ પદ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા માટે જોઈએ તો આજે આર્થિક દિવસ બહુ ખરાબ નથી એટલે કે સારો દિવસ કહી શકાય શેર બજાર કે બજારોમાં પણ થોડો નફો મળશે ધંધાદારી વ્યક્તિઓ માટે અન્ય ધંધામાં પણ નફા દેખાઈ રહ્યા છે ખાસ તમારું જે આયોજન તમે કરેલું છે એ આયોજનમાં પરિવર્તન કરવાની જરૂર લાગતી નથી ધંધો હોય કે નોકરી હોય દરેક જગ્યાએ પોતાના વેલ પ્લાનથી કામ કરવું એ ખૂબ જ સારા માણસની નિશાની છે એટલે તમારે વેલ પ્લાનિંગ કરીને કામ કરવાની જરૂર છે આજના દિવસે ખાસ કરીને પૈસાની લેવડ દેવડથી દૂર રહેવું વિદ્યાર્થીઓ માટે સમય સારો અને અનુકૂળ દેખાય છે શું કરશો તમે તો આજે તમારે ઘરે ઘીનો દીવો કરો ખાસ કરીને ગાયને ચણા દાળ ગોળ રોટલી ખવડાવી દિવસની શરૂઆત કરો સારો દિવસ રહેશે હવે આપણે જોઈશું દર્શક મિત્રો મકર રાશિ ખ જ અક્ષરથી જેનું નામ શરૂ થાય તેમના માટે તમારા માટે પણ નાણાકીય વ્યવહારોથી જરા દૂર રહેવાની જરૂર છે ખાસ કરીને ક્યાંય આંધળો વિશ્વાસ કરવાની જરૂર નથી સ્વાસ્થ્ય બાબતે જરા પોતાને ધ્યાનમાં રાખવું પડશે નાનું મોટું ઓપરેશન અથવા કોઈ બી સર્જરી થઈ શકે છે ચિંતા બાબત નથી પરંતુ આ વસ્તુ બની શકે છે મિત્રો અને પતિ પત્નીના સંબંધોમાં સુધારો થશે જો કે સંતાન સંબંધી થોડી ચિંતાઓ તમને અવશ્ય રહેશે અને ખાસ પૈસાની લેવડ દેવડથી દૂર રહેવું બજાર કે અન્ય બજારોમાં જો કામ કરતા હો તો સદંતર બંધ કરવાની જરૂર લાગે છે શું કરશો તમે તો આજે તમારે ઘરે એક ઘીનો દીવો કરો અને ઓમ હૌમ ઝૂમ શ મંત્રનો પ્રયોગ કરી ગાયને ઘાસ ખવડાવી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે હવે આપણે જોઈશું દર્શક મિત્રો કુંભરાશી ઘશા અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા માટે એકંદરે કામકાજ સારું છે નાણાકીય પ્રાપ્તિ પણ સારી દેખાય છે ધંધો પણ તમારો એકંદરે સારો ચાલતો હોય એવું લાગે છે પતિ પત્નીના સંબંધો સામાન્ય છે પરંતુ સંતાનને લઈને થોડા ચિંતાતુર તમે અત્યારે દેખાઓ છો કદાચ એના કેરિયરને લઈને હોઈ શકે છે અથવા અભ્યાસ વગેરેને લઈને હોઈ શકે છે કોઈના ઉપર મિત્રો આંધળો વિશ્વાસ કરવાની જરૂર નથી કે પછી કોઈની સાથે ખોટી વાતા ગૂઠીમાં આવવાની પણ જરૂર નથી શનિ પ્રધાન સ્થિતિ તમારી દેખાઈ રહી છે એટલે તમે આ લાઇનમાં આગળ વધી શકો છો શું કરશો તમે તો આજે તમારે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો એક ગરીબને ભોજન કરાવી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે હવે આપણે જોઈશું દર્શક મિત્રો મીન રાશિ દ ચ છ અથ અક્ષરથી જે નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહગોચર પ્રમાણે સમય બહુ અનુકૂળ અને સારો તો ન કહી શકાય આવકની દૃષ્ટિએ સમય થોડો નબળો દેખાઈ રહ્યો છે ખાસ કરીને નોકરી વગેરેમાં પણ સાવધાન રહેવાની જરૂર છે ધંધાધારી વ્યક્તિઓથી જરા સાવધાન રહેવાની જરૂર છે એ લોકો તમારા વિરુદ્ધ કંઈક કમ્પ્લેન કે કંઈ બી ફરિયાદો કરી શકે છે ધ્યાન રાખીને કામ કરવાની જરૂર છે મિત્રો નાણાકીય વ્યવહારોથી બિલકુલ દૂર રહેવાની જરૂર છે ખાસ કરીને શેર બજાર કે ને બજારોમાં તમને બહુ ફાયદો દેખાતો નથી માટે એનાથી દૂર રહેવું જરૂરી છે વિદેશ યાત્રા વગેરેના કાર્યોમાં સફળતા મળે અને વિદેશમાંથી કંઈક સારા લાભ પ્રાપ્ત થાય એવા સંકેતો પણ ગ્રહો આપી રહ્યા છે એટલે તમારે આ ધ્યાન રાખીને કામ કરવું પડશે શું કરશો તમે તો આજે પીપળ પીપળ પીપળના વૃક્ષમાં જલ ચઢાવી દિવસની શરૂઆત કરો સારામાં સારો દિવસ તમારા માટે રહેશે ઓમ નમો નારાયણ મંત્રના જાપ કરો એ પણ તમારા માટે ઉત્તમ અને સારા રહેશે તો દર્શક મિત્રો આપણે અત્યારે જોયું કે બારે બાર રાશિઓના જાતકોનું કેવું રહેશે આજનો દિવસ આ વસ્તુ જોઈ લીધી છે હવે આપણે વાત કરી લઈશું આજની નાનકડી ટ્રીપની ટીપ ન કહેવાય પણ જ્યોતિષનો એક ઉકેલ કહેવાય કદાચ તમારા મનની અંદર એવું હોય કે આ ટીપ એટલે ટૂચકા આપણે કોઈ ટૂચકા આપતા નથી ટૂંચકા તો ઘણા બધા છે પણ એ ટૂંચકાઓ આપવાનો કોઈ મતલબ નથી કારણ કે ઘણી વખત એ ટૂચકા સફળ બી હોય છે અને ઘણી વખત એ ટોટકા સફળ નથી થતા એટલે તમે એ ટોચ ચૂટકા ટૂચકાના આધારે જો તમે એમ કહો કે ભાઈ મારે આ કામ ના થયું તેનો કોઈ મિનિંગ રહેતો નથી એટલે કામ તો થાય જ છે પણ એ ટોચકાની વાત નથી આ શાસ્ત્રોક્ત વસ્તુની વાત છે આજની તમારી જે ટીપ્સ છે મિત્રો તો સંતાન નથી થતી એની માટે છે કદાચ સંતાન કેમ નથી થતી અને ખરેખર લગ્ન જીવન જીવવાનો મતલબ જ છે સંતાન વંશનો વેલો જાળવવો જોઈએ એ પછી કુળધાવા કુળદેવીની આજ્ઞાથી હોય કુળદેવતાની આજ્ઞાથી હોય કે પછી તમારા પાવરથી હોય પણ ક્યાંક ને ક્યાંક તમારે જરૂર પડે શેની સંતાનની સંતાનમાં શું છે સ્ત્રી છે કે પુરુષ એ મહત્ત્વનું નથી પણ મહત્ત્વની વસ્તુ છે કે સંતાનની જરૂર છે મિત્રો એક કુંડળી જે આવે છે જેને આપણે અત્યારે આપણે મેં તમને વાત કરી કે વિશ્લેષણ જ્યારે તમે કુંડલીનું વિશ્લેષણ કરો ત્યારે આ તમારી વસ્તુનો ખ્યાલ આવી જવો જોઈએ કારણ કે આયુર્વેદ પ્રમાણે સ્વલ્પત્તમ ન પુત્તલમ જાતમ મલપત્તમ ન પુત્તલમ જાતમ શીખ્રત્વમ ન પુત્તલમ જાતમ ઉષ્ણત્તમ તો ન જાતમ શીતત્વમ નપુત્તલમ જાતમ એટલે આ બધા એના કારણો આપ્યા છે કે આટલા આટલા કારણોથી સંતાન નથી થતી તો શું તમારી તમારા જન્માક્ષરમાં એવું કંઈ છે તો પહેલાં તો સૌથી કોઈ સારા વિદ્વાનને તમારા જન્માક્ષર ચેક કરાવવાના આ વસ્તુ માટે કે સંતાન થશે કે નહીં થાય જ્યારે તમારામાં મેઇન વસ્તુ આવે મિત્રો નાડી દોષ જો કુંડળી મેચિંગ કરી છે ને ત્યાં નાડી દોષ છે તો નાડી દોષ હોય એટલે કુંડળી મેચિંગ ગણાય નહીં ઘણા લોકો ગણદોષને મહત્ત્વ આપે છે ગણદોષ બી એટલું જ મહત્ત્વનું છે પરંતુ ગણદોષ કરતાં બી વધારે મહત્ત્વનું છે આપણે સૌથી વધારે મહત્ત્વનો જે દોષ છે એ છે નાળી દોષ નાળીનો મતલબ બેઉની ટ્યુબની વાત છે જો બંનેના ટ્યુબ્સ જે તમારા બહેનોની અંદર હોય તે એ વસ્તુની છે જેના કારણે એમાં તકલીફ હોય તો જ એમ કે સંતાન ન થાય અને નાડી દોષ સ્વરૂપે આ જ વસ્તુને બતાવવામાં આવી છે પછી પાંચમો ભાવ તમારો સંતાનનો ભાવ છે પાંચમો ભાવ સુખ છે સારું છે શુભગ્રહો છે દ્રષ્ટ છે કે નથી એ વસ્તુ જોવી પડે જો સારા ગ્રહો જોતા હોય તો નવ્વાણું ટકા વાંધો આવતો નથી સંતાન થાય છે કદાચ નાડી દોષ હોય તો પણ પણ શાંતિ નાડી દોષ માટે એવું કહેવાય છે કે એક જ નક્ષત્ર અને એક જ ચરણ જો બંનેમાં આવી જાય તો એ નાઇન્ટી નાઇન પર્સન્ટ નથી થતું પછી એ આઈવીએફ કરો કે પછી ગમે તે કરો ટેસ્ટ બી બી કરાવો આ જે વસ્તુ બને છે ત્યારે ઘણી વખત આપણે જોયેલી છે પરંતુ જે મેં તમને કહ્યું કે જો નાડી દોષ હોય તો એની એક પ્રોપર વિધિ હોય છે શાસ્ત્રોક્ત વિધિ વિધિ તો બધા કરી દે છે એવું નથી કે નથી કરી શકતા બધા વિધિઓ તો પંડિતો કરતા જ હોય છે પણ એની અંદર જે પ્રોપર વસ્તુ કરવાની હોય ને એ જરૂરી છે જો તમે એ ના કરો તો તમારા માટે નુકસાન થાય એટલે મેઇન વસ્તુ એ કરવી જરૂરી છે હવે બીજી બાબત કે કદાચ નાડી દોષ છે તો એની વિધિ આપણે કરતી હતી છતાંય સંતાન નથી થતી તો એના માટે મેડિકલનો સહારો લેવો જ પડે એટલે મેડિકલનો સહારો તમારે લેવાનો અને એક અનુષ્ઠાન આવે એ અનુષ્ઠાન કરો તો નિશ્ચિત સંતાન થવાના ચાન્સ વધે છે જેમાં એક હરિવંશ પુરાણ સાંભળવાનું હોય છે એક બીજી બાજુ જે વસ્તુ છે એ સંતાન ગોપાલ સ્તોત્ર છે સંતાન ગોપાલ મંત્રનો એ મંત્ર મહત્ત્વના છે મિત્રો આ પાઠની અગિયાર હજાર અને મંત્રની સવા લાખ આહુતિ કોઈ ગુરુના સાનિધ્યમાં અથવા તો ગુરુના આદેશથી લઈ જો તમે કરો છો અથવા તો કરાવો છો કરાવવું હોય તોય ગુરુ બનાવવાના છે કરવું હોય તોય ગુરુ બનાવવાના છે ગુરુ બનાવી અને જો તમે આ કાર્ય કરો છો અને એનો આદેશ તમને મળે છે તો નિશ્ચિત તમારા ઘેર પારણું બંધાશે મંત્ર છે એનો ક્લિમ દેવકી શ્રુત ગોવિંદ વાસુદેવ જગતપતે દેહ મે તનેમ કૃષ્ણ પામહમ શરણાગતમ બસ આ તમે જ્યારે કહેશો આ મંત્રનું અનુષ્ઠાન કરાવશો તો નિશ્ચિત તમને સંતાનની પ્રાપ્તિ થશે થશે અને થશે એમાં કોઈ રોકી ના શકે કેમ નહીં થાય 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 ને થાય એનો અર્થ એમ થાય એટલે ખાસ કરીને આ પ્રયોગ તમે જે ભી દંપતીઓને જરૂર હોય તે કરી શકો છો સંપર્ક પણ અમારા ફોન પરથી કરી તમે એની વિશેષ માહિતી પણ મેળવી શકો છો પહેલાં જન્માક્ષર બરાબર ચેક કરાવો જન્માક્ષર પછી તમારે આ પ્રયોગ કરવાનો હોય છે તો દર્શક મિત્રો સમય થયો છે રજા લેવાનો આવતીકાલે ફરી મળીશું આપણે આ સમયે આ ચેનલ પર ત્યાં સુધી આપશો આચાર્ય દુર્ગાપાસ શાસ્ત્રીને રજા જય માતાજી